જંગલના વિરપ્પનો હવે બેકાબૂ બની રહ્યા છે. તેઓ જંગલમાંથી લાકડા ચોરી દરમિયાન નડતર રૂપ થનાર વનકર્મીઓ પર હુમલો કરતા જરાય ખચકાતા નથી. તેઓ લાકડા, ધારિયા, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયાર વડે તેમને નડતર રૂપ થનાર વનકર્મીઓ પર તૂટી પડે છે. અને આવી હિંસક ઘટના બની રહી છે તાપી જિલ્લામાં. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળ ગામમાં જશવંત ગામિત નામના ઈસમના ઘરેથી સાગી લાકડાનો જથ્થો એક ટેમ્પામાં ભરાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે આધારે વન વિભાગે રેડ કરતા બાતમી મુજબનો ટેમ્પો અને લાકડા ઝડપાઈ ગયા હતા. પરંતુ ડ્રાઈવર કાંતિ અને દશરથ સુથાર નામનો મૂળ પાટણનો ઈસમો ભાગવામાં સફળ થયા હતા, જ્યારે ટેમ્પાનો ક્લીનર અમૃત પકડાઈ ગયો હતો. કાલે રાત્રે 12:30 સુમારે અમને બાતમી મળતા પડ ગામની અંદરમાં જસવંતભાઈ રમેશભાઈ ગામિતના ઘરથી ટેમ્પો ભરાઈને નીકળવાની તૈયારીમાં હતો અને અમારી ગાડી સામેથી આવી ગઈ. ડ્રાઈવર કૂદીને ભાગી ગયો, કંડક્ટર પકડાઈ ગયો. અને આની અંદરમાં 23 નંગ હતા, જેની કિંમત 1.5 લાખ રૂપિયા જેવી થાય છે, અને ટેમ્પાની કિંમત 4 લાખ રૂપિયા થાય. આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં 32% વિસ્તારોમાં જંગલો આવેલા છે અને આ જંગલોમાં સાગના લાકડાની ભરમાર છે અને આ સાગના લાકડા પર દાનત બગાડી રહ્યા છે જંગલના વિરપ્પનો અને તેમના રસ્તામાં આવતા લોકોને હિંસક હથિયાર વડે હુમલો કરી મારી ભગાડે છે. અને આવી 6થી વધુ ઘટનાઓ માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં તાપી જિલ્લાના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. મુશ્કેલીમાં આવી ગયા અને ઘેરાઈ ગયા. એ દરમિયાન ઉકાઈ પોલીસ સ્ટેશનમાં PSI સાધુ સાહેબનો સંપર્ક કરતા તાત્કાલિક 5-7 મિનિટની અંદરમાં અમને મદદ મળી ગઈ અને આ અમે ઓપરેશનની અંદરમાં સફળ થયા છીએ. આ ખાલી 31 આજ સુધીમાં જ 5-7 હુમલા થઈ ગયા છે. એમાં તલવારો લઈને આવ્યા છે, માલે જૂટવી ગયા, ગાડીઓ લઈ ગયા, પોલીસનો પૂરતો સહકાર મળતો અમે તોમતદારો પકડી લાવ્યા, પાછો મુદ્દા માલ લાવી દીધો, ગાડીઓ બી. જંગલમાં લાકડાઓની ચોરી સ્થાનિક લોકોના સહકાર વગર શક્ય નથી. સ્થાનિકોને મામૂલી રકમની લાલચ આપી તેમને ભરમાવી મોટા કદના લાકડા ચોરો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરાવે છે. ટાંચા સાધનો અને સ્ટાફના અભાવે વનકર્મી મુજબ મજબૂર થઈ જાય છે તો કેટલાક કિસ્સાઓમાં સફળ પણ રહે છે. પરંતુ તાપી જિલ્લામાં છેલ્લા 20 દિવસોથી જંગલમાં બની રહેલ ઘટનાઓને ગંભીરતાથી ન લેવાશે તો અવારનવાર દિવસોમાં જંગલોના સફાયાની સાથે વનકર્મીઓ પર સતત મોત મંડરાતું રહેશે. બ્યુરો રિપોર્ટ, HIN TV ન્યૂઝ, તાપી.